15,700 કરોડમાં અયોધ્યાની કાયાપલટ. આ આંકડો છે આજે પીએમ મોદીએ જે વિકાસ કાર્યોની અયોધ્યાને ભેટ આપી એનો. આજે પીએમ મોદી અયોધ્યાની મુલાકાતે હતા અને એમાં હજારો કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને એના વિશે આજે આપણે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો વીટીવી ગુજરાતી .com પર. મારું નામ છે હિમ ખત્રી. ઇન્ટરનેશનલ એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, 8 અલગ અલગ ટ્રેનને આવી તો અનેક ગિફ્ટ આજે અયોધ્યાને મળી છે, જેમાંથી રેલવે સ્ટેશન ને એરપોર્ટ તો એકદમ રામ મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યા છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન 10,000 ચોરસ મીટરમાં 2 માળમાં બનાવવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે બિલ્ડિંગમાં 6 લિફ્ટ અને 4 એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. દિવ્યાંગો માટે શૌચાલય અને બાળ સંભાળ માટે અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે. હોટલ રૂમ, ફૂડ પ્લાઝા, ક્લોક રૂમ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને સ્ટેશન માસ્ટર રૂમ જેવી 3 બેડની શયનગૃહ ઉપરાંત રહેવા માટે 214 બેડની શયનગૃહ પણ બનાવવામાં આવી છે. આ સિવાય પીએમ મોદીએ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ આજે ઉદ્ઘાટન કર્યું. મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટને રામકથાની થીમ પર શણગારવામાં આવ્યું છે અને અહીં પણ લોકોને રામ મંદિર જેવું જ લાગશે. આ સિવાય એક દિવાલ પરની ડ્રોઈંગ્સ તો ખાલી હનુમાન દાદાને જ સમર્પિત કરાઈ છે, જેમાં ભગવાન શ્રી રામના આદેશ મુજબ હનુમાનજીના જન્મથી લઈને અયોધ્યામાં તેમની સ્થાપના સુધીનું સંપૂર્ણ નિરૂપણ છે. ટર્મિનલ બિલ્ડિંગમાં મધુબની પેઇન્ટિંગ્સમાં ભવ્ય શ્રીરામ દરબાર દર્શાવવામાં આવ્યો છે. 3 માળ ઊંચો રામ દરબાર અને મધુબની પેઇન્ટિંગમાં બનાવવામાં આવેલા સીતારામના લગ્નનો કિસ્સો પણ દર્શાવાયો છે. આ સિવાય પીએમ મોદીએ દેશના અલગ અલગ સ્ટેશન પરથી ચાલતી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી અને સાથોસાથ પીએમ મોદીએ અયોધ્યામાં રોડ શો કરીને જાહેર સભા કરી, જેમાં 15,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું. આમ અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે 11,100 કરોડના પ્રોજેક્ટ્સ અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય પ્રોજેક્ટ સાથે સંબંધિત 4,600 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. રેલવે સ્ટેશન અને એરપોર્ટ સિવાય પણ બસ સ્ટેન્ડ પણ ભવ્ય રીતે બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યાના બસ સ્ટેન્ડનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. એટલે સીધી ભાષામાં સમજીએ તો 22 જાન્યુઆરીએ જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થશે, ભવ્ય સમારોહ થશે, એની પહેલા આખી અયોધ્યાનું ભવ્ય રીતે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV ગુજરાતી .com સાથે.